हेलो स्टूडेंट, नाम मंजरी मॉडर्न स्कूल ऑनलाइन लेक्चर में तमारा दरेकनु हार्दिक स्वागत छे। हवे विद्यार्थी मित्रों, आपणे प्रकरण 11 नी अंदर आवळ अभ्यास चालू करवाना छे। तो आजनो आपणो टॉपिक छे 11.4 अरीसा अने परावर्तन, मिरर्स एंड रिफ्लेक्शन्स। तो अत्यार सुधी आपणे जोई गया कि प्रकाश केवी रीते पड़े छे, प्रकाशनो गतिनो मार्ग केवो छे। तो के प्रकाश हमेशा सुरेख मार्ग पर, एटले के प्रकाशना गतिनो मार्ग सीधो छे। एना मददथी आपणे कई रीते परछायो मेळवी शकीए छे? तो के परछाया मेळववा माटे आपणे कोई अपारदर्शक वस्तुनी हाजरी होवी खूब जरूरी छे, के जेनी ऊपर आपणे परछायो जोई शकीए। तो प्रकाश अने परछाया विषेनो अभ्यास आपणे गया बे लेक्चरमां करी गया, अने हवे आजे आपणे एक त्रीजो जे शब्द हतो आपणा पाठनो, के प्रकाश, परछायो अने परावर्तन। तो हवे आपणे परावर्तन एटले शुं, केवी रीते परावर्तन थाय छे, ए आपणने कई रीते उपयोगी छे, एना विषे हवे आपणे अभ्यास चालू करवाना छे। तो दरेक विद्यार्थीनुं ध्यान पाठ्यपुस्तकनी अंदर। हवे जोईए, आपणे बधा ज घरमां अरीसा वापरीए छीए। તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ। તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું શું છે? તો કે પ્રતિબિંબ અથવા પરાવર્તન। તમે અરીસામાં તમારા જેવું જ ચિત્ર જોવો છો, તમારા જેવું જ આકારવાળો તમારો જે ચહેરો છે એ જોવો છો, તો એ તમારું પ્રતિબિંબ કહેવાય। અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ। એટલે કે અરીસાની સામે તમે કોઈ પણ વસ્તુ લાવો તો એનું સેમ ટુ સેમ એવું જ ચિત્ર તમે પ્રતિબિંબ, પ્રતિબિંબ એટલે શું? તો કે જેવી વસ્તુ તમે દેખાડો છો એવી જ વસ્તુ તમને અરીસામાં જોવા મળે, એને પ્રતિબિંબ કહેવાય। દાખલા તરીકે હું પેન્સિલને અરીસામાં રાખું છું, તો જેવી પેન્સિલ મેં હાથમાં પકડેલી હશે એવી જ પેન્સિલનું પ્રતિબિંબ મને અરીસામાં જોવા મળશે। હું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હાથમાં પકડીને રાખું છું, તો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું જેવું ચિત્ર હશે એવું જ ચિત્ર મને પ્રતિબિંબ, એવું જ મને અરીસામાં જોવા મળશે, બરાબર? તો આવી જ રીતે તમે જે અરીસાની સામે રાખો છો વસ્તુ, એ જ વસ્તુનું સેમ ટુ સેમ એવું જ ચિત્ર તમને અરીસામાં જોવા મળે, એને શું કહેવાય? તો કે એને વસ્તુનું પ્રતિબિંબ કહી શકાય। ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ। તો કે પાણી છે એ કેવું કહેવાય? તો કે પારદર્શક પદાર્થ, અને એની અંદર પણ પાણી એક અરીસા તરીકે વર્તે છે, એટલે એમાં પણ આપણે પ્રતિબિંબ છે એ ચોખ્ખા જોઈ શકીએ છીએ। હવે જોઈએ પ્રવૃત્તિ 7। આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ। તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો, બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો। ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો, તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો। તમારા મિત્રને પકડી રાખેલા અરીસાની તરફ કિરણપુંજને પડવા દો, શું તમને બીજી તરફ પ્રકાશનો પડતો દેખાય છે? તો કે હા, જો તમને અહીંયા આકૃતિમાં દેખાય છે કે એક વિદ્યાર્થીએ અરીસો પકડ્યો છે, બીજો વિદ્યાર્થી ટોર્ચ ચલાવે છે, અને એનું રિફ્લેક્શન છે એ કોઈ ત્રીજા વ્યક્તિ ઉપર પડે છે। રિફ્લેક્શન એટલે શું? તો કે પરાવર્તન। તો કે પ્રકાશનું સૌથી પહેલાં આપાત કોની ઉપર થયો? તો કે કાચ ઉપર, એટલે કે અરીસા ઉપર, અને એ જ અરીસાની મદદથી એ બીજી દિશામાં પરાવર્તન પામે છે, બરાબર? તો આકૃતિ 11.8માં આપણે જોયું કે પ્રકાશ છે એનું પરાવર્તન બીજી દિશામાં થતું જોવા મળે છે। હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પડતો પડે। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે। તો આ તમારે યાદ રાખવાનું છે કે અરીસો છે એ એના ઉપર પડતા પ્રકાશને કોઈ બીજી દિશામાં પરાવર્તન કરાવી શકે છે।
અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ તમારે યાદ રાખવાનું છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. હવે જોઈએ પ્રવૃત્તિ આ. એક મોટી થર્મોકોલની શીટની એક બાજુ પર કાસ્કો લગાવો અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. અરીસા અને કાસ્કા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો, તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાસ્કામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? તો આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી. તો જુઓ અહીંયા શું છે, તો કે વચ્ચે કાસ્કો મૂકેલો છે, વચ્ચે કાસ્કો મૂક્યો છે, એની બીજી બાજુ તરફ અરીસો છે અને સામેથી પ્રકાશ આપવામાં આવે છે. તો શું જોવા મળશે? તો કે જે કાસ્કો છે એની વચ્ચેની ખાલી જગ્યામાંથી આપણને જુદી જુદી ભાત જોવા મળે છે, એટલે કે જુદી ડિઝાઇન જોવા મળે છે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે. બરોબર, તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશની સુરેખ ગતિ અને અરીસામાં તેનું પરાવર્તન જોવા મળે છે. તો આપણે જોયું કે પ્રકાશ છે એ સીધી રેખામાં અરીસા ઉપર પડે છે અને ત્યાંથી અરીસામાંથી એનું પરાવર્તન બીજી દિશામાં થાય છે અને એટલા માટે જ આપણને નીચે ચેક્સ જેવી એટલે કે ચોરસ ખાના જેવી રચના જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. તમારે દરેક વિદ્યાર્થીએ આ પાઠનો સ્વાધ્યાય છે એ બાકી બુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનો રહેશે. દરેક વિદ્યાર્થીએ અભ્યાસમાં ખાસ ધ્યાન આપવાનું છે. પાઠના જેટલા સવાલ જવાબ છે, જેટલા ચેપ્ટરમાં તમને પૂછાયેલા MCQ ખાલી જગ્યા છે, એ દરેકનું વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો રહેશે. તો દરેક વિદ્યાર્થીએ 11મા પાઠનો સ્વાધ્યાય છે એ સારા અક્ષરે પાકી બુકમાં લખી નાખવાનો રહેશે અને આપણે આ દ્વિતીય સત્રમાં કુલ 3 ચેપ્ટર પૂર્ણ કરી ગયા છે. 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને આજે આપણે 11મું ચેપ્ટર પૂર્ણ કરી રહ્યા છીએ. હવે આજે આપણે 12મા ચેપ્ટરથી અભ્યાસ થોડોક આગળ ચાલુ કરશું. તો 9 ચેપ્ટર ભણવાનો છે. તો હવેનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12, વિદ્યુત તથા પરિપથ, ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ. તો આ પ્રકરણ છે એ ખૂબ સરસ છે. વિદ્યુત એટલે કે આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, જે ઇલેક્ટ્રિકની વસ્તુઓ વાપરીએ છીએ, તો એમાં ઇલેક્ટ્રિક પ્રવાહ ક્યાંથી આવતો હશે, કઈ રીતે એ પ્રકાશિત થાય છે, કઈ રીતે એ કાર્ય કરે છે, એ દરેક વસ્તુનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. તો આજે આપણે આ પાઠની પ્રસ્તાવનાથી ભણવાની શરૂઆત કરીએ. તો દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં. આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ અથવા જમીનની સપાટી પરથી આપણા પાણીને અગાશી પર રાખેલી ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ. તો કે આપણે જે વિદ્યુત છે એનો ઉપયોગ ઘણી રીતે કરતા હોઈએ છીએ. આપણા ઘરે પાણી આવે તો એ પાણીને ઉપરની ટાંકીમાં પહોંચાડવા માટે આપણે મોટર અથવા સબમર્સિબલ એન્જિન છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ કોની મદદથી ચાલે છે? તો કે વિદ્યુતની મદદથી ચાલે છે. અન્ય કયા કયા કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો, તેમાંથી કેટલાકની યાદી કરી તમારી નોંધ પોથીમાં લખવાની રહેશે. શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? તો કે હા. સૂર્ય આથમા પછી ઘણા ઘરો, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે. આ રાત્રે સતત કામ કરવામાં આપણે સહાય કરે છે. આપણે રાત્રિ દરમિયાન મોડે સુધી વાંચતા હોઈએ તો આપણા ઘરની જે લાઇટ છે એ ક્યાંથી ચાલે છે? તો કે એની અંદર વિદ્યુત પ્રવાહ છે એનું વહન સતત થતું હોય છે અને એટલા માટે એ પ્રકાશિત રહે છે અને આપણે રાત્રિના અંધારામાં પણ કાર્ય કરી શકીએ છીએ.
વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે, તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી. આપણને વીજળી છે એ એક વીજળીનું મોટું મેઇન કેન્દ્ર હોય, વીજ મથક, ત્યાંથી વીજળી મળતી હોય છે. પણ ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં હજી સુધી પણ વીજળી છે એ પહોંચી શકી નથી. એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. તો એવી સ્થિતિમાં આપણે જે ટોર્ચની મદદથી લાઇટ ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચમાં એક બલ્બ હોય છે, જ્યારે તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે. ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? તો કે ટોર્ચને વીજળી વિદ્યુત કોષમાંથી મળે છે, એટલે કે જે ટોર્ચની અંદર નાનો બેટરી અથવા સેલ જેવો એક પાવર આવે છે જેની મદદથી ટોર્ચ છે એ પ્રકાશિત થઈ શકતી હોય છે. તો જોઈએ ટોપિક 12.1, વિદ્યુત કોષ, ઇલેક્ટ્રિક સેલ. ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. આ વાક્ય યાદ રાખવાનું છે, એમસીક્યુ ખાલી જગ્યા બધે જ પૂછાઈ શકે છે કે ટોર્ચના બલ્બને વીજળી ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો જવાબમાં આવશે વિદ્યુત કોષની મદદથી પ્રાપ્ત થાય છે. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુતના સ્ત્રોત રૂપે, એટલે કે એલાર્મ ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે. શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? તો તમે દરેકે જોયો જ હશે કે જે આપણે સેલ ઘડિયાળમાં, ટીવીના રિમોટમાં આપણે વાપરીએ છીએ એને જ કહેવામાં આવે છે વિદ્યુત કોષ. શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? તો જવાબ આવશે હા. તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે. તો શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન અને એક ઋણ ચિહ્ન જોયું છે? તો આ વસ્તુ તમે ન જોયું હોય તો આ વખતે તમારે જોવાની છે કે જે વિદ્યુત કોષ છે, જે સેલ છે, એની એક બાજુ ઉપર ધાતુની કેપ, એટલે કે આમ ચોરસ ટોપી જેવો ભાગ હશે, અને બીજી બાજુએ આવો ડિસ્ક એટલે કે તકતી જેવો ભાગ હશે. તો જે ભાગ ઉપર ટોપી જેવો ભાગ ઉપસેલો હશે એને ધન ધ્રુવ કહેવાય, અને જે ડિસ્ક જેવો ભાગ છે એને ઋણ ધ્રુવ કહેવાય. તો ધન ભાગને પ્લસની નિશાનીએ વડે દર્શાવાય છે અને ઋણ ભાગને માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન ધ્રુવ તથા ધાતુની તકતી છે એ ઋણ ધ્રુવ કહેવાય છે. આ યાદ રાખવાનું છે કે વિદ્યુત કોષને કેટલા ધ્રુવ હોય છે? તો કે બે. કયા કયા? તો કે એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ. બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે, જેમાં એક ધન હોય છે અને બીજો ઋણ હોય છે. તો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે વિદ્યુત કોષ, જે આપણે સાદી ભાષામાં બેટરી અથવા સેલ કહીએ છીએ તે જ. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થોમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. આ પણ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યુત કોષમાં કયો પદાર્થ આવેલો હોય? તો કે રાસાયણિક પદાર્થ આવેલો હોય છે, એટલે કે જે આ વિદ્યુત કોષ છે એની અંદર શું ભરેલું હશે? તો કે રાસાયણિક પદાર્થ, અને એની મદદથી જ વિદ્યુત કોષ છે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે. અને આ વિદ્યુત કોષની મદદથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું શું કરી દે છે? જ્યારે વિદ્યુત કોષમાંથી રાસાયણિક પદાર્થ જ્યારે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. તો આ તમને બે માર્ક્સના સવાલ એમસીક્યુને ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે વિદ્યુત કોષમાં શું હાજર હોય? તો કે રાસાયણિક પદાર્થ. અને જ્યારે રાસાયણિક પદાર્થ ખાલી થઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દે છે. હવે અહીંયા એક ચેતવણી આપેલી છે. તો આપણે મોટા મોટા ઇલેક્ટ્રિક થાંભલા અને જ્યાં ઇલેક્ટ્રિક વસ્તુ હોય ત્યાં આપણે આવું ચિત્ર જોયેલું હોય છે, જે ચેતવણીનું હોય છે. તો તમે વિદ્યુત થાંભલા, વિદ્યુત મથકો તથા અન્ય સ્થળો પર ભયસૂચક ચિહ્ન જોયા હશે.
આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે. જો વીજળી અથવા વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે. ક્યારેય કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો એને ખુલ્લા હાથે અડવાની નહીં, કારણ કે એમાંથી આપણને શોક લાગી શકે છે. આથી તમારે વીજળીના તાર અથવા સોકેટનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં. યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે. જે જનરેટરની મદદથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ પણ એટલી જ ભયજનક હોય છે. વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ આપણી માટેની એક સાવચેતી. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં અહીંથી આગળ અભ્યાસ ચાલુ કરશું. દરેક વિદ્યાર્થી 11મા પાઠનો સ્વાધ્યાય પાકી બુકમાં લખી નાખવાનો છે અને 12મા પાઠનું પ્રકરણ શરૂ થઈ ગયું છે તો એનું વાંચન ચાલુ કરી દેવાનું છે. આભાર. થેન્ક યુ.